नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ऑनलाइन ई क्लास में तमारू स्वागत छे। मित्रों, BSM 5 CC 507 मुख्य विषय अंग्रेजी, एम आपणे केटलीक एक्वेंटन्सो पूछाय छे परीक्षानी अंदर, जेमा आपणे अगाउ एक एक्वेंटन्स चलावी छे एप्सलम अने एकिटोफेल, जे जॉन ड्राइडन द्वारा लिखित छे। आजे आपणे डेनियल डेफोइनी रॉबिन्सन क्रूज एना विषे वात करीशुं। तो मित्रों, रॉबिन्सन क्रूज जे छे ए डेनियल डेफो द्वारा लिखित छे, एनु पब्लिकेशन 1719 थयुं छे। आ एक प्रकारनी एपिस्टोलरी नॉवेल छे, जेमा एक पछी एक सीन भजवाय छे, एक पछी एक एपिसोड में एक पछी एक सीन भजवाय छे। आना अंदर लगभग बात करिए तो एना कैरेक्टर्स ए रॉबिन्सन क्रूज पोते जे आना हीरो छे, पछी छे फ्राइडे, जूरी, मिस्टर एंड मिसेस क्रूज, आटला एमां पात्रो छे। अहीं जोई शको छो के रॉबिन्सन क्रूज ए एक एवा व्यक्ति छे के जेओ ज्यां त्यां विहार करता होय ए प्रकारना व्यक्ति देखाई रह्या छे। अने रॉबिन्सन क्रूज एक इंग्लिश मैन छे, लेफ्ट अवे ऑन अ वेरी रिमोट आइलैंड इनहेबिटेटेड। त्यो एक अजाण्य मुसाफरनी जेम स्ट्रेंजर सरप्राइजिंग एडवेंचर्स, त्यो एक जेम कोई व्यक्ति खलासी होय अथवा तो दरियाना सफरे पहोंच्यो होय એવી રીતે તેઓ પણ એક એવા વ્યક્તિ હતા કે જેઓ સાહસ પ્રિય હતા અને સાહસમાં માનનારા હતા। તેઓ સતત ભ્રમણ કર્યા કરતા હતા અને તેઓ એડવેન્ચરના શોખીન હતા અને તેઓને અજાણી જગ્યાએ અને અજાણ્યા સ્થળ ઉપર જવું ફરવું એમને ખૂબ ગમતું હતું। इट वॉज बिलीव्ड टू बी अ ट्रू स्टोरी। आम जुआ जाइए तो तेओ एक अजाण्या आइलैंड एक अजाण्या टापू पर घणो बधो समय रह्या हता, आम मानवामां ना आवे ए प्रकारनी एक वात छे। ही स्टेड देर फॉर 28 ईयर्स, लगभग 28 वर्ष सुधी તેઓ ત્યાં ભ્રમણ કર્યું। હિયર હી લર્ન્સ લોટ ઓફ થિંગ્સ, તેઓ અહીંયા ઘણું બધું શીખ્યા। હુ લીવડ 8 and 28 યર્સ, લગભગ 28 વર્ષ જેટલો સમયગાળો, જે ઓછો કહેવાય નહીં એટલા બધા સમયગાળા સુધી તેઓ ઓલ અલોન ઇન એન અનઇનહેબિટેટેડ આઇલેન્ડ ઓન ધ કોસ્ટ ઓફ અમેરિકા। તેઓ અમેરિકા અને એના આજુબાજુના પ્રદેશો જે એકદમ અજાણ્યા સ્થળ છે ત્યાં આગળ તેઓ ફર્યા। નિયર ધ માઉથ ઓફ ધ ગ્રેટ રિવર ઓફ ઓર્નકી, અને એની જોડે એક
नदी है ओर्नेकी त्यां पण तेओ रह्या। हेविंग बीन कॉप्ड ऑन श्योर बाय शिपरेक वेर इज ऑल द मैन पेरिफेड बाय बट हिमसेल्फ विथ एन अकाउंट हाउ ही वॉज एट लेफ्ट एंड फ्रिगेटी डिलीवर्ड बाय पायरेट्स। त्यो एक पायरेट्स हो एक चोर हो ए रीते पण तेओ त्यां घणा बधा समय सुधी आम तेमां पण विहार कर्यो। ही इज डिवोटेड टू रिलिजियन। तेओ धार्मिक पण खूब अलग रीते धर्मनी बाबत में विचारता। ही रेस्क्यूज फ्राइडे फ्रॉम द कैनिबल्स। तो ये फ्राइडे ने कैनिबल्स ने त्यांथी बचाया। दे लव्ड लाइक फादर एंड सन। त्यारथी तेओ पिता अने पुत्र नी जेम रहेवा मांड्या। फाइनली दे रिटर्न होम। अने छेवटे तेओ पाछा फर्या। અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો કે રોબિન્સન ક્રુઝ એકદમ આઇલેન્ડ એક અજાણ્યા ટાપુ ઉપર ઊંચા ટોળાઓ ઉપર એકલા ફરી રહ્યા છે। એમણે પગમાં ચામડાના બૂટ પહેર્યા છે। એમની પાસે એક છત્રી છે, બંદૂક છે, પીઠ પાછળ કંઈક લટકાવેલું છે અને ત્યાં આગળ કેટલાક પ્રાણીઓ પણ ફરી રહ્યા છે અને ઊંચા ટોળા ઉપરથી તેઓ નીચે ઉતરી રહ્યા છે એવું। અને એક બીજા ચિત્રની અંદર તેઓ એક જહાજ જે એમનું શિપ તૂટેલું છે એ તૂટેલું દેખાઈ રહ્યું છે અને અંદર નદીમાં ડૂબી રહ્યું છે। ડેનિયલ ડેફોઈ બોર્ન વોઝ એન ઇંગ્લિશ ટ્રેડર। તેઓ એક અંગ્રેજી ટ્રેડર તરીકે, એક લેખક તરીકે, એક જર્નાલિસ્ટ તરીકે, એક પેમ્ફલેટર તરીકે અને એક જાસૂસ તરીકે પણ જાણીતા છે। હી ઇઝ મોસ્ટ ફેમસ ફોર હિઝ નોવેલ રોબિન્સન ક્રુઝ। તેમની ખૂબ પ્રશંસા પામેલી અને જાણીતી નોવેલ રોબિન્સન ક્રુઝ છે જેનું પબ્લિશ 1790 એટલે કે 1719માં થયું છે। વિચ ઇઝ ક્લેમ્ડ ટુ બી સેકન્ડ ઓનલી ટુ ધ બાઇબલ ઇન ઇટ્સ નંબર ઓફ ટ્રાન્સલેશન્સ। અને આ જે છે એ બીજા નંબર તરીકે બાઇબલમાં એનું ભાષાંતર પણ થયું છે। 1660માં લંડનની અંદર એટલે કે યુકે યુનાઇટેડ કિંગડમમાં તેમનો જન્મ થયો છે। 1731 લંડનમાં જ 24 એપ્રિલ દરમિયાન એમનું મૃત્યુ થયું છે। એમની કેટલીક મૂવી પણ આવેલી છે, ક્રુઝ, ડેનિયલ ડેફોઈસ રોબિન્સન ક્રુઝ, મેન ફ્રાઈડે, રોબિન્સન ક્રુઝ ઓન માર્સ, એવી પણ કેટલીક એમની મૂવી પણ આવેલી છે। એમના બાળકોમાં સોફિયા ડેફોઈ, બેન્જામિન નોર્થન ડેફોઈ આ બે એમના બાળકો હતા। ઇટ હેઝ અ વેરી સિમ્પલ નેરેટિવ સ્ટાઇલ। તેઓ એકદમ સરળ અને એમની વર્ણન કરવાની જે પદ્ધતિ ખૂબ જ સરસ અને રસપ્રદ હતી।
રોબિન્સન ક્રુઝ ઇઝ અ નોવેલ બાય ડેનિયલ ડેફોય. The first edition credited the work's protagonist Robinson Crusoe as its author, leading many readers to believe he was a real person, and the book travelogue of true incidents. રોબિન્સન ક્રુઝ જે છે એ એક લેખક, એક વાચક અને ખરા અર્થમાં એ એક બુક ટ્રાવેલર્સ, એટલે કે એક ભ્રમણ કરનાર વ્યક્તિ સાર્થક થયા છે ખરા અર્થમાં. Originally published 25th April 1719. આ રોબિન્સન ક્રુઝને જે પબ્લિશ્ડ છે એ 25 April 1719માં છે. કેરેક્ટર્સ એમાં કેટલા પાત્રો છે? તો ફ્રાઈડે રોબિન્સન ક્રુઝ, ઝુરી ધ પોર્ટુગીઝ કેપ્ટન, ધ સ્પેનર્ડ, આ બધા પાત્રો છે. એડેપ્શન્સ, તો ડેનિયલ ડેફોઇસ રોબિન્સન ક્રુઝ 1997 એમાં લખાયું છે. ધ વાઇલ્ડ લાઈફ 2016માં લખાયું છે. જેનેસ નોવેલ રોબિન્સોનેડ, હિસ્ટોરિકલ પ્રકારનું આ એક, ઐતિહાસિક પ્રકારનું આ એક, કાલ્પનિક સાહસિક પ્રકારની આ નોવેલ છે જેમાં સાહસ કથા વિશે વર્ણન કરવામાં આવ્યું છે. રોબિન્સન ક્રુઝ ઇઝ ઇન ફૂલ ધ લાઈફ એન્ડ સ્ટ્રેન્જ સરપ્રાઇઝિંગ એડવેન્ચર્સ ઓફ રોબિન્સન ક્રુઝ ઓફ યોર્ક મરીનર હુ લીવડ 28 યર્સ. રોબિન્સન ક્રુઝ છે એમની જીવન વિશે કેટલીક બાબતો વિચિત્ર પણ છે, આશ્ચર્ય પમાડે એવી પણ બાબતો એમાં છે, અને સાહસની પણ વાત છે જેમાં. રોબિન્સન ક્રુઝ જે છે એ યોર્ક અને મરીનર જે 28 યર્સ, લગભગ 28 વર્ષ સુધી તેઓ આવા એક અજાણ્યા ટાપુ ઉપર એકલા રહ્યા, ઓલ એલોન ઇન એન અનઇનહેબિટેડ આઇલેન્ડ ઓન ધ કોસ્ટ ઓફ અમેરિકા. તેઓ લગભગ ઘણા બધા સમય સુધી આ એક અજાણ્યા ટાપુ ઉપર, અમેરિકાના એક અજાણ્યા ટાપુ ઉપર રહ્યા. Near the mouth of the great river of Orinoco અને એની બરાબર નજીકમાં
एक ओरनोकी रिवर जे अमेरिकाना मुख समान कही सकाय एवी महान नदी त्यांथी वहती। हैविंग बीन कास्ट ऑन श्योर बाय शिपरेक अहीं आवीने एमने आ नदी किनारे तेमनुं शिपनुं जे जहाज हतुं ए त्यां राख्युं, त्यां ज ए ब्रेक पण थयुं अने वेर इन ऑल द मेन परिस्ट बट हिमसेल्फ અને બધા જ વ્યક્તિઓ ત્યાં જ ડૂબી પણ ગયા। વિથ એન અકાઉન્ટ હાઉ હી વોઝ એટ લાસ્ટ સ્ટ્રેન્જલી ડિલિવર્ડ બાય પાયરેટ્સ અને તેઓ અહીંયા વિચિત્ર રીતે અહીંયા ફસાઈ ગયા અને અહીંયા જ રોકાઈ ગયા। રિટન બાય હિમસેલ્ફ નોવેલ બાય ડેનિયલ ડેફોઈ અને આ જ એમનું વર્ણન એમને આ રોબિન્સન ક્રુઝ દ્વારા અહીંયા વર્ણવ્યું છે। ફર્સ્ટ પબ્લિશ્ડ ઇન લંડન 1790 એટલે કે આ ડેનિયલ ડેફોઈની પહેલું પબ્લિશ્ડ હતું લંડનનું 1719માં। ડેફોઈઝ ફર્સ્ટ લોંગ વર્ક ઓફ ફિક્શન ઘણા સમય પછી ડેફોઈનું આ પહેલું લાંબુ એવું એક કાલ્પનિક પ્રકારનું સાહસ કથા એક હતી। ઇટ ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ ઓફ ધ મોસ્ટ એન્ડ્યુરિંગ કેરેક્ટર ઇન ઇંગ્લિશ લિટરેચર અને આ એમનું અંગ્રેજી સાહિત્યનું એક મહત્વનું કહી શકાય એવું એક પાત્ર હતું। તો રોબિન્સન ક્રુઝ જે છે તેઓ એક આગવી સ્ટાઇલ છે। ઇટ હેઝ ધ ક્રેડિટ ઓફ બીંગ ધ ફર્સ્ટ ફિક્શન અને આ એમનું પ્રથમ સાહસકથા નોવેલ અને એક પ્રકારની કાલ્પનિક પ્રકારની સાહસિક નવલકથા હતી। ધીસ નોવેલ ઇઝ ફિલ્ડ વિથ રિલિજિયસ એસ્પેક્ટ્સ આ નોવેલની અંદર અમને ધાર્મિક બાબતોનો કોઈ ઉમેરો બહુ ખાસ નથી, છતાંય સાહસ કથામાં ક્યાંક કોઈક વાર એવી વાત હશે। ડેફોઈ પ્રેઝન્ટ્સ હિસ ટ્રેટ્સ ઓફ અ પ્યોરિટન મોરાલિસ્ટ ડેફોઈના જે ગુણો કહીએ તો તેઓ એક પવિત્ર અને નૈતિકતાને આધારે માનનારા વ્યક્તિ હતા। રોબિન્સન ક્રુઝ જે છે તેઓ એક ઇંગ્લિશમેન તરીકે એક આઇલેન્ડમાં ઘણા વર્ષો વિતાવ્યા અને ઘણી બધી અજાણ્યા સફરની સાહસિક કથાઓ
એમનામાં સાંભળવા અને જોવા મળે છે. એમણે આ નવલકથામાં આ જ વાત એમણે દોહરાવી છે. મિત્રો, આની સાથે સાથે આપણે થોડીક વાત એ ડેઝર્ટેડ વિલેજ, એક અજાણ્યું ગામ જે ઓલિવર ગોલ્ડસ્મિથ એના લેખક છે એના વિશે આપણે થોડીક હળવી વાતચીત કરીએ અને પછીના લેક્ચરમાં એમાં આગળ પણ વાત કરીશું. તો થોડીક એના વિશે હાઇલાઇટ જોઈ લઈએ. તો ધ ડેઝર્ટેડ વિલેજ જેના લેખક છે ઓલિવર ગોલ્ડસ્મિથ અને આ એક હેરોઇક પ્રકારની હેરોઇક કપલેટ છે. 1770માં આનું પબ્લિકેશન થયું છે. આની અંદર મેઇન કેરેક્ટર ગણીએ તો રિટન અબાઉટ અ ફિક્સિશિયસ વિલેજ નેમ્ડ ઓર્બન. તો આની અંદર વાત જ એક ગામની છે કે જે કલ્પનાઓમાં છે અને એક ફિક્સિશિયસ વિલેજ, એક કાલ્પનિક ગામ ઊભું થયું છે એના વિશે વાત છે. જેવી રીતે માલગુડી ડેઝ એટલે કે સ્વામી એન્ડ ફ્રેન્ડ, એની અંદર આર કે નારાયણ એક માલગુડીને, માલગુડી અ મેયર ઓફ કેસ્ટરબ્રિજ જે કલ્પનાનું ગામ ઊભું કર્યું હતું અને જાણે સાચે જ એ એક લાઈવ સ્ટોરી હોય એવું આપણને આજે પણ લાગે છે. તો એવી જ રીતે અહીંયા પણ આ ધ ડેઝર્ટેડ વિલેજ એમાં પણ એવી જ વાત છે. ઓલિવર ગોલ્ડસ્મિથે આ સરસ મજાની જે વાત છે આ ફિક્સિશિયસ વિલેજની એ વાત કરી છે. ગોલ્ડસ્મિથની વાત કરીએ તો તેઓએ અત્યાર સુધી મોટાભાગે ઔદ્યોગિક ક્રાંતિને પર આધારિત વાત કરી છે. જેમના જે કંઈ વાત છે એમાં એમણે બીજું એક સુંદર મજાનું એક જે કહેવાય નોવેલ પણ આપી છે અને ઘણી બધી આપ્યું છે, પણ એમનો એક એન્શિયન્ટ મરીનર એ પણ ખૂબ જાણીતી એક સ્ટોરી છે, ધ રાઇમ ઓફ એન્શિયન્ટ મરીનર, જેની અંદર એલ્બાટ્રોટ્સ વિશે એમણે ખૂબ સુંદર વર્ણન કર્યું છે. He has told us about the defects of depopulations and encroachment of the rich of the village. એમણે આ ગામની અંદર કોઈ જ વસ્તી નથી અને ત્યાં જે કોઈ લોકો વસે છે એ બધા જ ખૂબ પૈસાદાર છે એવું પ્રો કર્યું છે. He draws a nice pen picture of the countryside. અહીંયા એમણે આ ગામનું ખૂબ સુંદર રીતે આ કવિતા દ્વારા વર્ણન કર્યું છે અને પિક્ચર ઓફ ધ કન્ટ્રી સાઈડ કરપ્ટ ડ્યુ ટુ એક્સ્ટ્રા મોડર્નાઇઝેશન્સ, એમણે આધુનિકપણાની પણ એમાં વાત કરી છે.
through the poem he wants not only England but also the whole world. એમણે માત્ર ઇંગ્લેન્ડની જ વાત નથી કરી પણ એની સાથે સાથે આખા વિશ્વની પણ એમાં વાત રજૂ કરી છે. હી ડિસ્ક્રાઇબ્સ ધ વિલેજ બિફોર ધ ડિમોલિશન્સ ઓફ એન્શિયન્ટ વિલેજ એન્ડ ધ ડિસ્ટ્રક્શન ઓફ ઇટ્સ ફાર્મ્સ ટુ ક્લિયર લેન્ડ ટુ મેક અ વેલ્ધી મેન્સ ગાર્ડન. અને આ વાત એકદમ ક્લિયર છે. હી એક્સપ્રેસિસ ધ ફાર્મ એક્સપ્રેસિસ ધ ફિયર ઓફ ધીસ ડ્રેસ્ટિક ચેન્જ ધ પોઇટ સીમ્સ ટુ બી કન્સર્ન્ડ અબાઉટ ધ ચેન્જ. લેખક એ પણ વાત કરે છે કે અહીંયા જે કોઈ વાત છે એમાં કન્સર્ન અબાઉટ ચેન્જ એના વિશે પણ એમણે ખાસી બધી વાત કરી છે. તો મિત્રો, આપણે આ ડેઝર્ટેડ વિલેજ વિશે ઘણું બધું શોર્ટમાં તમને કહ્યું, ત્યાં સુધી કે ડેઝર્ટેડ વિલેજમાં ઓલિવર ગોલ્ડસ્મિથે જે કંઈ વાત કરી છે એમાં એમણે ઘણું બધું સમજાવ્યું છે. તો આજના લેક્ચરમાં મિત્રો આટલા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળ આમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સલામત રહો અને વારંવાર હાથ ધુઓ. થેન્ક યુ વેરી મચ.